જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાઓ વાળી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. ખૂબ આનંદ આવ્યો બાપ કે આજે જગત વિખ્યાત મંદિર એવા દ્વારકા કે જે રજીસ્ટ્રેશન, હું તો અભણ માણસ છું કે 38,000 દીકરીઓએ રજીસ્ટ્રેશન ખાલી કર્યું હતું રમવા માટે રાસ. એના બદલે 40,000 થી 45,000 દીકરીઓએ જેને કહેવાય રાસ લીધો. અને મારી જિંદગીમાં મેં ખરેખર આ પહેલું જોયું છે કે આવું ક્યાંય રાસ અમે જોયો નથી. હજી હજી 35,000-40,000 દીકરીઓ, 35,000-40,000 દીકરીઓ રાસ લીધો. એ કાર્ય આ મોટા મોટો જબરજસ્ત એક દ્વારકાની માલકોરી ઇતિહાસ રચાણો છે, સમજી લેજો. ત્યાં ખુદ કૃષ્ણની જ હાજરી હોય, કસરત તો છે જ પણ એ હાજરી કૃષ્ણની જ હોય બાપ. પણ ધન્ય છે આહિરને, કારણ કે આયર અમારું મહાળ છે, સમજી ગયા ને. ધન્ય છે આયરાણીઓને, નાના મા બાપને, કે આ પરંપરા જે વસ્ત્ર ધારણ કર્યા, પરંપરાના જે ગરાણા અને પરંપરાના જે ભાતીગળ જેને કહેવાય રાસ હતા એ રજૂ કર્યા. ધન્ય છે આહિરો, ધન્ય છે, કારણ કે અમે ચારણો છે બા, હોય એવું બોલી. પણ તમે ખરેખર અગાઈ વિશ્વની માલકોર, ગુજરાત નહીં ભારતની માલકોર એક તમે જબરજસ્ત એને કહેવાય કે ઇતિહાસ રચ્યો છે આયરો. ધન્ય છે તમને, ધન્ય છે બાપ તમારા મા બાપને. આજા 40,000 થી 45,000 દીકરીઓ રાસ રમી આ જિંદગીમાં મેં પહેલું વાર આ જોયું. આ લગભગ એમ માનો કોઈ થયું હશે 1,500 વર્ષ, 2,000-3,000 વર્ષ પહેલા. પણ આ જે થયો રાસ તે એમ જ લાગ્યું છે કે અહીંયા ખરેખર છે કે અહીંયા કોઈ ખુદ કૃષ્ણ કે ખુદ વૃંદાવન આવી ગયું, કોઈ કોઈ અહીંયા પણ મથુરા આવી ગયું, કોઈ ગોકુળ આવી ગયું. અહીંયા ખરેખર આટલી દીકરીઓ જે રમતી હતી ભગવતી ભવાનીઓ, એ જોઈને મને ખૂબ આનંદ આવ્યો છે. મોગલ ધામથી મને કોઈ કહેતું નથી, પણ મને આનંદ આવે એટલો વિડિયા દઉં છું. કામ કે બીજા વરણ માથે અસર થાય, હજી પડ્યું છે આ રાણીઓ, હજી આ પહેરવેશ પહેરવા વાળ્યું છે અને હજી ઇતિહાસને અમર રાખવા વાળી આ રાણીઓ છે. ધન્ય છે બાપ આ પરિવારને. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. બોલ મોગલ માતની જય.